મેઘરાજાની ભધરામણીની સાથે જ તદલાદી રોડ અને પુલ તૂટવા લાગ્યા છે દ્રશ્યો જામનગરના કાલાવડના છે જ્યાં ધોધમાર વરસાદ બાદ એક કોઝવેનો ભાગ તૂટી ગયો કાલાવડના મુરીલામાં સ્થાનિક નદીમાં નવા નીરની આવક થઈ જેમાં જર્જરિત થયેલો કોઝવે તૂટી ગયો શાળાએ જતા બાળકો તથા અન્ય લોકો જીવના જોખમે પાણી પાર કરતા જોવા મળ્યા દ્રશ્યોને જોઈને સ્પષ્ટ થાય છે કે નાના નાના ભોલકાઓ તંત્રના વાંકે જીવનું જોખમ ખેડવું પડી રહ્યું છે કોઝવે તૂટી જવાના કારણે સ્થાનિક લોકોએ પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે આ દ્રશ્યો છોટાઉદેપુરના છે સંખેડાના કરાલીમાં ડાયવર્ઝન ધોવાઈ ગયું જેના કારણે વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી અહીં આ સ્લેબ ડ્રેનનું કામ ચાલી રહ્યું છે જેના માટે ડાયવર્ઝન આપેલું હતું પરંતુ હવે આ ડાયવર્ઝન પૂરના પાણીમાં ધોવાઈ ગયું છે રસ્તો બંધ થતા પચીસ ગામના વાહન ચાલકોને અસર થવાની સંભાવના છે તો આ તરફ સુરતમાં કામગીરી દરમિયાન રોડ બેસી ગયો લંબે હનુમાન રોડ વિસ્તારમાં મેટ્રો ટ્રેનની ચાલતી કામગીરી દરમિયાન રોડ બેસી જવાની ઘટના બની ભીખાની વાડી પાસે અચાનક રોડ બેસી જતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે તો તરફ રાજકોટમાં ધોધમાર વરસાદના કારણે રસ્તા પર વાહનો ફસાઈ જવાની ઘટના બની મોટા મહુવામાં રુચિ રેસિડેન્સી નજીક અનેક વાહનો માટીમાં બેસી ગયા અહીંયા આ ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે આ દરમિયાન જ વરસાદ વરસ્યો દ્રશ્યમાં જોઈ શકાય છે કે કારનું ટાયર માટીમાં ફસાઈ ગયું તો સ્કૂલ બસ વાળા પણ મુશ્કેલીમાં મુકાયા આ ટ્રેક્ટર ની તો હાલત જ ખરાબ થઈ ગઈ છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઈ બોડેલી તાલુકાના રાજબાસણા ગામ નજીક હેરણ નદીમાં પાણીની આવક નોંધાઈ પરિણામે આડબંધ ઓવરફ્લો થયો નવા નીરની આવક થતાં સિંચાઈની સમસ્યા દૂર થઈ જેથી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હવામાન વિભાગની આગાહી વચ્ચે છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે ભારે વરસાદ ખાબકતા અશ્વિન નદીમાં આવ્યું હતું અને નદી નદી વહેતી થઈ હતી તો વસ્તી ધરાવતા રાજપુરા ગામ ગામ પસાર થતી હોવાથી સંપર્ક ગ્રામજનોને આવવા જવા માટે તૈયાર કરવામાં આવેલ લો લેવલ કોઝવે પર ગાંડીતુર નદીના પાણી ફરી વળ્યા હતા ઉલ્લેખનીય છે કે નસવાડીના કુકાવતી ગામ પાસેના લો લેવલ કોઝવે ઉપર પાણી ફરી વળતા સુકાપુરા તેમજ વેગીનાર ગામ સંપર્ક વિહોણા બન્યા હતા

તો એમને બધાને તકલીફ પડે છે અમારી જમીન સામે પાર હોવાથી અમારેથી બી ખેતી ઉપર જવાતું નથી અને એ લોકોને નસવાળી આવવાતું નથી અને કોઈ બીમાર હોય કોઈ છોકરાઓને સ્કૂલ આવવું હોય તે બધાને તકલીફ પડે છે એટલે અમારી માંગણી એવી છે કે મોટું બ્રિજ બની જાય તો સરકાર વહેલી તકે મોટું બ્રિજ બનાવી આપે